ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણા શૈક્ષણિક કાર્યને આગળ વધારતા આ રીતે તમારા મીણબત્તીની લંબાઈ આપણે ત્રણે ત્રણ મીણબત્તીની લંબાઈ અને તેની જોડની લંબાઈ માપી લીધી છે. હવે તેના પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે તે આપણે કરીશું. કે એવું કહેવામાં આવ્યું છે કે તમારી નંબર વન મીણબત્તી એટલે કે મીણબત્તી નંબર વન અને મીણબત્તી નંબર ત્રણનો તફાવત શોધો. તો મીણબત્તી નંબર વન કેટલી લાંબી છે? તો 2.9 જેટલી. અને મીણબત્તી નંબર થ્રી તે કેટલી લાંબી છે? તો મીણબત્તી નંબર થ્રી તમારી કેટલી લાંબી છે? 6 સેન્ટીમીટર. તો તેની લંબાઈનો સરવાળો કરો એની જોડ સાથે. તેની જોડની લંબાઈ આટલી છે, આ બંનેનો સરવાળો કરો. અને આ નંબર ત્રણની આ એની જોડ, આ બંનેનો સરવાળો કરીને તેનો તફાવત શોધ. હવે આપણે મીણબત્તી નંબર વન અને મીણબત્તી નંબર થ્રીનો તફાવત શોધવા માટે આપણે પહેલાં શું કરવું પડશે? તો મીણબત્તી નંબર વનની લંબાઈ જોવી પડશે. તો મીણબત્તી નંબર વન છે તેની લંબાઈ આપણે જોઈએ. મીણબત્તી નંબર વન ચાલ એની લંબાઈ આપણી કેટલી હતી? તો એની 2.9 એની લંબાઈ હતી. અને જોટની લંબાઈ અંદર ઉમેરાશે એટલે કે જોટ હતી 1.3 સેન્ટીમીટરની. આ બંનેની લંબાઈ આપણે ઉમેરીશું. આ બંને સેન્ટીમીટર ઉમેરાશે, બરાબર ને? ચાલો એટલે આ બંનેને ઉમેરાતા આપણા કેટલા થશે? તો જુઓ 9, 10, 11 અને 12, બાળો 2 વડી પડી 1, પોઈન્ટનો પોઈન્ટ આ રીતે સરવાળો થશે. જુઓ તમે શીખી લેજો પોઈન્ટમાં સરવાળો કેવી રીતના કરવાનો. 1.3 બરાબર 9, 10, 11 અને 12, બાળો 2 વડી પડી 1, પોઈન્ટનો પોઈન્ટ 2, 3, 1, 4, 4.2 સેન્ટીમીટર મીણબત્તી નંબર વન થઈ. કઈ? તો પહેલા નંબરની મીણબત્તી. ચાલો હવે મીણબત્તી નંબર ત્રણની લંબાઈ માપી. તો મીણબત્તી નંબર ત્રણ તેની લંબાઈ છે, મીણબત્તી નંબર ત્રણની લંબાઈ છે 6 સેન્ટીમીટર હતી, હે ને? અને એની જોટની લંબાઈ 1.5 સેન્ટીમીટર હતી. આ બંનેનો સરવાળો કરીશું એટલે કે આ રીતે થશે 6.0. જો આ બાજુ કંઈ નહીં હોય તો પોઈન્ટ મૂકીને શૂન્ય મૂકી દેવાનું. અને 1.5, ચાલો જો અહીં કંઈ નહીં હોય તો તમે શું કરશો? તો કંઈ નહીં, પોઈન્ટ મૂકીને અહીંયા શૂન્ય મૂકી દેવાનું. ચાલો હવે 5 ના 5, પોઈન્ટનો પોઈન્ટ, 6 ને 1 7 એટલે કે 7.5 સેન્ટીમીટર એની લંબાઈ થઈ ગઈ. ચાલો હવે આ બંને વચ્ચેનો તફાવત શોધવાનો છે. તફાવત એટલે શું? કે મોટી રકમમાંથી નાની રકમને બાદ કરવાની. 7.5 એ મોટા છે 4.2 કરતા. તો આ બંને વચ્ચેનો તફાવત કેવી રીતના મળશે? તો આ બંને વચ્ચેનો તફાવત એ રીતે મળે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દેશું એટલે વચ્ચેનો જે ડિફરન્સ હશે, જે વચ્ચેનો જે ભાગ રહી જાય છે, તે આપણે ખબર પડી જશે કે આના કરતાં આ કેટલું વધારે છે અને આના કરતાં આ કેટલું ઓછું છે, બરાબર ને? તે આપણે ખબર પડી જશે. ચાલો તો આપણે એનો તફાવત શોધીએ. તો તફાવત માટે પહેલી મીણબત્તી નંબર ત્રણને લઈએ. તો મીણબત્તી નંબર ત્રણ છે 7.5 અને મીણબત્તી નંબર વન છે 4.2. આ બંનેની શું થશે? બાદબાકી. જ્યારે પણ તફાવત શોધવાનો હોય તો બાદબાકી કરાય. અને તે પણ કેવી રીતે કરાશે? મોટી રકમમાંથી નાની રકમ બાદ કરી. ચાલો 5 માંથી 2 ગયા એટલે 3 વધ્યા, પોઈન્ટનો પોઈન્ટ એટલે આને દશાંશ ચિહ્ન કહેવાય. 7 માંથી 4 ગયા 3 એટલે 3.3. કેટલું? 3.3 સેન્ટીમીટર. 3.3 સેન્ટીમીટર જેટલી એની વચ્ચેનો તફાવત છે. મીણબત્તી ત્રણ કરતાં મીણબત્તી 1 3.3 સેન્ટીમીટર જેટલો ઓછો ભાગ દર્શાવે છે અને આ એટલો ભાગ વધુ દર્શાવે છે. 3.3 સેન્ટીમીટર જેટલો તફાવત છે. આ તમને જે પૂછવામાં આવ્યું હતું કે મીણબત્તી નંબર 3 અને 1નો તફાવત શોધો, વચ્ચેનો તફાવત, વચ્ચેનો તફાવત 3.3 સેન્ટીમીટર જેટલો છે. ચાલો હવે નવા ચિત્રો અને નવા આકારો સાથે આપણે મળીએ. તો જુઓ હવે આપણે તેની લંબાઈ માપવાની છે. તો તમને હું અહીંયા એક બોર્ડ ઉપર ચિત્ર દેખાઈ રહી છું, તે જુઓ. અને તેની લંબાઈ સરખી છે કે નહીં તે તમે પણ અનુમાન કરો અને હું પણ અનુમાન કરું. ચાલો વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 137 પરનું ચિત્ર છે. તમે તમારા પાઠ્યપુસ્તકને ખોલીને તમે જોઈ શકો છો.
અને હું અહીં બળપટ પર તમને દેખાડી રહી છું, તમે જોઈ શકો છો. ચાલો જુઓ આ આ ચિત્રને ધ્યાનથી જુઓ. આમાં તમને આ બે રેખાઓ દેખાઈ રહી છે, એ અને બી નામની રેખાઓ. આ બે રેખાઓમાંથી તમને કઈ રેખા વધુ લાંબી દેખાઈ રહી છે? અનુમાન કરો, અનુમાન કરો, મનમાં મનમાં વિચારો કે શું હોઈ શકે, કઈ રેખા વધુ લાંબી છે. મને ખબર છે તમારો જવાબ એવો જ હશે કે રેખા બી ના એ વધુ લાંબી છે એ કરતા. એ કરતા એ 4.6 સેન્ટીમીટર જેટલી છે, એટલે કે 4 સેન્ટીમીટર પૂરેપૂરા એની પર 6 કાપા છે. અને બી બી ને માપી તો તે પણ 4 સેન્ટીમીટર પૂરેપૂરી અને એની પર 6 કાપા છે, એટલે કે આટલી લાંબી છે બંને રેખા. 4.6 સેન્ટીમીટર એ અને 4.6 સેન્ટીમીટર બી.